નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જાણીએ કે ભાઈ આજના દિવસની શરૂઆતમાં આપણે કયું કાર્ય કરવું જોઈએ, કયું ન કરવું જોઈએ. તો મિત્રો, આજે તારીખ 7/12/2021 મંગળવાર, આજના દિવસે આપણે કયું કાર્ય કરીએ તો આપણને ફાયદો અને કયું કાર્ય ન કરીએ તો વધુ ફાયદો. તો મિત્રો, પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે કોઈ વડીલને મદદ કરવી જોઈએ, ખૂબ સારો ફાયદો મળે. અને આજે જો તમે ન કરવામાં ધ્યાન રાખો તો મિત્રો, આજે માંસ મદિરા આરોગતા નહીં, આનાથી નુકસાન થઈ શકે છે. વૃષભ. વૃષભ રાશિવાળાએ આજે ઘઉંના લોટની ગોળી બનાવીને માછલીને ખવડાવવી જોઈએ. શું નથી કરવાનું તો મિત્રો, આજે કોઈ પણ માણસ પાસે કામ કરાવો, એની મજૂરી બાકી નહીં રાખતા, એ ચૂકવી દેજો, એનાથી તમને ફાયદો થશે. મિથુન. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તો મિત્રો, આજે તમારે તમારા ઘરના વડીલ, પિતા અથવા ઘરના કોઈ પણ વડીલને તકલીફ હોય તો એમની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું તો મિત્રો, આજે રાત્રિ યાત્રા ન કરવી, રાતના પ્રવાસને આજે કરવો નહીં, એનાથી નુકસાન થવાના ઘણા મોટા ચાન્સીસો દેખાય છે. કર્ક રાશિ. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તો મિત્રો, આજે તમારે હળદરનું દાન કરવું જોઈએ. હળદર દાન કરવા ન જઈ શકો તો હળદરનો ચાલલો ચોક્કસ કરજો. શું ન કરવું તો મિત્રો, આજે કોઈ પણ વડીલ સાથે વાદ વિવાદ નહીં કરતા, નહીં તો કંઈક સારો ફાયદો તમે ગુમાવી બેસશો. સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું તો મિત્રો, આજે તમારે સૂર્ય નમસ્કાર ચોક્કસ કરવાના છે, સૂર્યને જલ ચોક્કસ અર્પણ કરવાનું છે. શું નથી કરવાનું તો મિત્રો, આજે બહુ ગુસ્સે પણ નહીં થતા અને બહુ નરમી પણ નહીં કરતા, બંને બાબતમાં નુકસાન છે, તો ન્યુટ્રલ થઈને ચાલશો તો સારું ફળ મળશે. કન્યા. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તો મિત્રો, આજે તમારે કોઈ ગરીબ મજૂરને ખાવાનું આપવું જોઈએ, ખૂબ સારો ફાયદો મળશે. શું ન કરવું જોઈએ તો મિત્રો, આજે કોઈની બી સાથે, કોઈ પણ નાના વ્યક્તિ સાથે પણ, બાળક સાથે પણ ઝઘડો નહીં કરતા. આજે કરેલો ઝઘડો ક્યાંક ને ક્યાંક કંઈક સારો મીઠો સંબંધ કડવો બનાવી શકે છે. તુલા. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તો મિત્રો, આજે તમારે કોઈક ફળ ફળાદી દાન કરવા જોઈએ, ખૂબ સરસ રિઝલ્ટ્સ મળે. શું નથી કરવાનું તો મિત્રો, આજે અપશબ્દ બોલવાથી દૂર રહેવાનું છે, આજે કોઈને પણ અપશબ્દ ન સંભળાવતા. વૃશ્ચિક. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તો મિત્રો, આજે તમારે કોઈક અંધ વ્યક્તિને મીઠી વસ્તુ ખવડાવવી જોઈએ. કોઈ પણ અંધ મળે તો એની આજુબાજુ જે કંઈ બી તમને નજીકમાં મીઠી વસ્તુ મળે, અંધ વ્યક્તિને ખવડાવો છો તો ખૂબ સારું રિઝલ્ટ મળશે. શું નથી કરવાનું તો મિત્રો, આજે બને ત્યાં સુધી કોઈની પાસે લાલ વસ્તુ અથવા મીઠાઈ દાનમાં નહીં લેતા, આજે આનો ત્યાગ કરજો, બહુ સરસ દિવસ તમારો સફળ થશે. ધનરાશિ. ધનરાશિવાળાએ આજે પિતા અથવા પિતા જેવા વડીલને મદદરૂપ થવાનું છે, અને આ ચોક્કસ કરજો. તમારી પાસે મદદ ન માંગે તો સામેથી પૂછજો, એમને આજે મદદની જરૂર પડશે, અને કરશો તો તમને ખૂબ મોટા આશીર્વાદ આજે મળશે. શું નથી કરવાનું તો મિત્રો, આજે નદી, કૂવો, તળાવ, દરિયો આવી કોઈ પણ જગ્યાએ ઊંડા પાણીમાં જવાનું નથી. મકર. મકર રાશિવાળાએ આજે શું કરવાનું તો મિત્રો, આજે દીકરી દીકરો અલગ રહેતા હોય તો એમને ત્યાં મીઠાઈ પહોંચાડજો, ખરેખર બહુ સરસ એનું ફળ મળશે. શું નથી કરવાનું તો મિત્રો, આજે વગર કારણે વાહન ચલાવવું નહીં, બહુ અગત્યનું કામ હોય તો સાચવીને ચલાવજો, શક્ય હોય ત્યાં સુધી વાહન ચલાવવાનું આજે ટાળજો. કુંભ રાશિ. કુંભ રાશિવાળાએ આજે તેલનું દાન કરવું જોઈએ, ખૂબ સારું રિઝલ્ટ આવે. શું નથી કરવાનું તો મિત્રો, આજે કોઈ પણ સત્તાકીય કામ નહીં કરતા. મીન રાશિ. મીન રાશિવાળાએ આજે સૂર્યને જળ ચડાવવું જોઈએ, ગોળવાલું પાણી તમે સૂર્યને ચડાવો છો તો ખૂબ સારું ફળ મળે. શું નથી કરવાનું તો મિત્રો, આજે આગ સાથે રમત નથી કરવાની, આ ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસ માટે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન. મિત્રો, આવા વિડીયો ચોક્કસ
ચોક્કસ સાંભળવા જોઈએ, ધ્યાનથી સાંભળવા જોઈએ અને લાઈક કરવા જોઈએ, ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ જેથી કરીને આવા અગત્યના વિડીયો આપણા સુધી પહેલાં પહોંચે, અને સાથે સાથે શેર કરવાની. જેટલા માણસો વિડીયો શેર કરે છે એટલા જ માણસોને ફાયદો થાય છે, બીજા એટલા વ્યક્તિઓને ફાયદો થાય છે, અને એ ફાયદો એ લોકો મેળવે છે તો એમના દિલથી નીકળતી દુઆઓ તમને પણ ખૂબ મોટા ફાયદાઓ આપે છે. તો મિત્રો, આ શેર કરવાનો આજે ચૂકતા નહીં. તો મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌની રજા લો, ફરી મળીએ કાલે સવારે 6 વાગે આ ચેનલ ઉપર. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.